નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકન પણ ચોક્કસથી દબાવજો. મિત્રો, આજે આપણે તારીખ 12 જુલાઈના કરંટ અફેર્સના પ્રશ્નો જોવાના છે. મિત્રો, તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. આજનો પ્રથમ પ્રશ્ન છે, વુમન સ્ટાર્ટઅપ સમિટ 2019નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો મિત્રો, વુમન્સ સ્ટાર્ટઅપ સમિટ 2019નું આયોજન એ કેરળ, ઓપ્શન એ સાચો છે, કેરળમાં કરવામાં આવશે. બીજો પ્રશ્ન છે, કિરિયાકોસ મિત્સોતાકિસ તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રીના રૂપમાં ચૂંટાઈ આવ્યા છે? તો મિત્રો, તે ગ્રીસના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈ આવેલ છે. ત્રીજો ક્વેશ્ચન છે, દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવાય છે? તો મિત્રો, દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ તરીકે 11 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, એટલે કે 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, ગુજરાત સરકારના બજેટ 2019-20માં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો, ગુજરાત સરકારના બજેટ 2019-20માં મહિલા અને બાળ વિકાસ માટે 3,138 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. પાંચમો પ્રશ્ન છે મિત્રો, ગુજરાત સરકારના બજેટ 2019-20ની જોગવાઈ અનુસાર ડિગ્રી ધોરણ 1માં પ્રવેશ કરે તો તેને કેટલા રૂપિયા આપવામાં આવશે? તો મિત્રો, તેને ડિગ્રી ધોરણ 1માં પ્રવેશ કરે તો તેને 4,000 રૂપિયા આપવામાં આવશે, એ ગુજરાત સરકારની યોજના અંતર્ગત. છઠ્ઠો પ્રશ્ન છે, ગુજરાત સરકારના બજેટ 2019-20માં વિધવા સહાય પેન્શનમાં કેટલા રૂપિયાનો પ્રતિ માસ વધારો કરવામાં આવેલ છે? તો મિત્રો, ગુજરાત સરકારના બજેટ 2019-20માં વિધવા સહાય પેન્શન યોજનાની અંતર્ગત પ્રતિ માસ ₹150, એટલે મીન્સ કે 250નો વધારો કરવામાં આવેલ છે, ₹250નો વધારો કરવામાં આવેલ છે. સાતમો પ્રશ્ન છે, ગુજરાત સરકારના બજેટ 2019-20માં સોલાર ઉર્જા માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો, સોલાર ઉર્જા માટે 1,000 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. તાજેતરમાં માનસિક દિવ્યાંગ બહેનો માટે કઈ જગ્યાએ દિવ્યાંગ કલ્યાણ સંસ્થા સ્થાપવામાં આવી છે? તો મિત્રો, તાજેતરમાં જ માનસિક દિવ્યાંગ બહેનો માટે રાજકોટમાં દિવ્યાંગ કલ્યાણ સંસ્થા શરૂ કરવામાં આવેલ છે. નવમો પ્રશ્ન છે, ભારત સરકારનો ક્યાં સુધીમાં દરેક ઘરમાં વીજળી અને રાંધણ ગેસ પહોંચાડવાનો લક્ષ્યાંક છે? તો મિત્રો, ભારત સરકારનો 2022 સુધીમાં દરેક ઘરમાં વીજળી અને રાંધણ ગેસ પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. દસમો પ્રશ્ન છે, કેન્દ્રીય બજેટ 2019ની જોગવાઈ અનુસાર સ્ટાર્ટઅપ મહિલા માટે કઈ યોજના લોન્ચ કરાશે? તો મિત્રો, સ્ટાર્ટઅપ મહિલા માટે નારી તું નારાયણી યોજના લોન્ચ કરવામાં આવશે, એટલે કે ઓપ્શન બી સાચો આન્સર છે. નારી તું નારાયણી સ્ટાર્ટઅપ મહિલા માટે યોજના લોન્ચ કરવામાં આવશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો, તેમજ આ વિડીયોને તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો.